આજથી આપણે બિઝનેસ કમ્યુનિકેશન સ્ટાર્ટ કરીએ છીએ અને સૌથી પહેલાં આપણે બિઝનેસના લેટર્સને સ્ટડી કરશું, સમજશું. હેલો એન્ડ વેલકમ ટુ માય ચેનલ બીકોમ ઇઝી લર્નિંગ. આજના વિડીયોમાં આપણે આ બિઝનેસ લેટર્સને સ્ટડી કરશું. બિઝનેસ કમ્યુનિકેશનમાં આ આવે છે અને આ લેટર્સ 10-10 માર્ક્સના એક્ઝામમાં પૂછાય છે. સો આપણે સૌથી પહેલો લેટર આ છે, ઈ છે કમ્પ્લેન રિગાર્ડિંગ શોર્ટેજ ઇન ગુડ્સ. આપણે કંઈ પણ ગુડ્સ મગાવ્યો હતો અને એ જેટલો મગાવ્યો હતો એના કરતાં ઓછો આવ્યો છે, ઈ ટાઈપની કમ્પ્લેઇનના લેટર્સ છે. એવો લેટર તમને કદાચ એક્ઝામમાં પૂછાય. આમાં ઘણા અલગ અલગ ટોપિક્સ છે લેટર્સના, તો એમાંથી કોઈ પણ પૂછાય છે. તો આજે આપણે આ ટોપિકનો એક લેટર જોઈએ. ઓન બિહાફ ઓફ સ્વીટ ફ્રૂટ્સ સપ્લાયર્સ સ્ટેશન રોડ અહેમદાબાદ, રાઇટ લેટર કમ્પ્લેનિંગ ઓફ શોર્ટેજ ઇન વેઇટ ઓફ કન્સાઇનમેન્ટ ઓફ મેંગો ફ્રૂટ જ્યુસ ટિન્સ સપ્લાયડ બાય બુલસર મેંગો પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ તિથલ. હવે આપણે આમાં સૌથી પહેલાં તો આપણે એ ગોતવાનું છે કે કયો રાઇટર છે અને કયો રિસીવર છે, કયો સેન્ડર છે અને કયો રિસીવર છે, કે એ આપણે ગોતવાનું. તો આ જે છે સ્વીટ ફ્રૂટ્સ સપ્લાયર્સ, એ છે આપણો સેન્ડર અને આ છે આપણો બુલસર મેંગો પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ, એ છે આપણો રિસીવર. તો સેન્ડરનું નામ આપણે સૌથી પહેલાં અહીંયા લખીએ, પછી આપણે એનો એડ્રેસ લખવાનું. એડ્રેસમાં તમે કંઈ પણ બનાવીને લખી શકો છો. આમાં થોડુંક એડ્રેસ આપ્યું છે, બાકી આપણે જો ન આપ્યું હોય તો નામ એડ્રેસ બધું આપણી રીતે બનાવીને લખવાનું. તો આમાં કેવી રીતે, આ તો એક્ઝામ્પલ છે, તમારી જગ્યાએ બીજું કોઈ એમ કે આમાં જે આપ્યું છે એ લખવાનું, સ્ટેશન રોડ અમદાવાદ લખવાનું. આ એક વસ્તુ આપણે આમાં એડ કરી છે. સ્વીટ ફ્રૂટ્સ સપ્લાયર્સ, 3 યોગી કોમ્પ્લેક્સ, સ્ટેશન રોડ અમદાવાદ, October 4, 2017. આમાં 17 છે, બટ આપણે થોડીક નજીકની ડેટ લખવાની, એટલી જૂની ડેટ નહીં લખવાની. ધ માર્કેટિંગ મેનેજર, હવે આ વસ્તુ આ છે એ માર્કેટિંગ મેનેજરના અંડરમાં આવે. આપણે માર્કેટિંગ મેનેજરને લેટર લખીએ છીએ. બુલસર મેંગો પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડનો પહેલાં એમ કે જેને આપણે પોસ્ટ સાથે પોસ્ટ લખવાની કે આપણે કોને લખીએ છીએ, તો માર્કેટિંગ મેનેજરને લખીએ છીએ. આમાં તમે નામને પોસ્ટ એવી રીતે લખી શકો કે ખાલી નામે લખો તો એ ચાલે. તો તિથલ રોડ બુલસર, હવે અહીંયા આપણો સેન્ડરનો રિસીવ, પહેલાં સૌથી પહેલાં આપણે વચમાં સેન્ડરનું નામને લખવાનું, પછી લેફ્ટ સાઈડમાં એમ કે રાઇટ સાઈડમાં સેન્ડરનો એડ્રેસ અને લેફ્ટ સાઈડમાં રિસીવરનો એડ્રેસ લખવાનો. સેન્ડરના એડ્રેસની નીચે આપણે ડેટ લખશું અને રિસીવરના નીચે આપણે ડિયર સર કે ડિયર મેડમ લખવાનું. પછી આવે આપણો સબ્જેક્ટ. સબ્જેક્ટ છે શોર્ટેજ ઇન ગુડ્સ. સબ્જેક્ટ છે એ ઓલવેઝ 3-4 વર્ડ્સનો જ લખવાનો, બહુ લાંબુ સબ્જેક્ટ નહીં લખવાનો. વી રિફર ટુ ઓર્ડર અવર લેટર નંબર SF 168 ડેટેડ 25 ઓગસ્ટ, પ્લેસિંગ એન ઓર્ડર ફોર ધ સપ્લાય ઓફ 300 ટિન્સ ઓફ મેંગો ફ્રૂટ જ્યુસ વેઇટિંગ 1000 ગ્રામ્સ ઈચ. સૌથી પહેલી લાઇનમાં આપણે તો એક એને આપ્યો કે આપણે કયા લેટરની વાત કરીએ છીએ, કયા ઓર્ડરની વાત કરીએ છીએ, કેમ કે બિઝનેસમાં ઓલવેઝ આપણે એમ કે એક જ આપણે ઓર્ડર આપતા હોઈએ એવું નથી હોતું, ઘણા ઓર્ડર્સ હોય. તો સૌથી પહેલાં તો એને કયો ઓર્ડરની વાત કરીએ છીએ, કયા ડેટનો ઓર્ડર છે, કયો આપણો લેટર નંબર છે, ઓર્ડર કર્યો તો ઈ એનું આપણે કીધું. એમ પછી એમાં એમ કીધું કે એમાં અમે લખ્યું હતું કે અમે પ્લેસ કરીએ છીએ ઓર્ડર 300 ટિન્સ મેંગો ફ્રૂટ જ્યુસના અને એક એકનો વેઇટ 1000 ગ્રામ્સ હતો. હવે આ બધું આપણે બનાવીને લખવાનું છે, આ ક્યાંય આપ્યું નહીં હોય.
But we are sorry to state that some of the teens are falling short of their printed weight. પછી આપણે એને કીધું કે આપણે પ્રોબ્લેમ શું છે, તો અમે કહેવા માટે સોરી છે કે અમુક ટીમ્સ છે જે એ ઓછા ભરેલા છે, વેઇટ એમાં જેટલો પ્રિન્ટ કર્યો છે એના કરતાં ઓછા વેઇટના છે. ઓન અપપેકિંગ ધ કન્સાઇનમેન્ટ વી ડિસ્કવર્ડ ધેટ એઝ મેની એઝ 50 ફ્રૂટ જ્યુસ ટીમ્સ વી filling short by 100 to 150 grams of the printed weight. અમે જે કન્સાઇનમેન્ટને ખોલ્યું, અપપેકિંગ એટલે ખોલ્યું, તો એ અમને ખબર પડી, અમે જોયું કે 50 ફ્રૂટ જ્યુસ છે એ ઓછા ભરેલા છે, 100-150 ગ્રામ ઓછા ભરેલા છે. જે એમાં પ્રિન્ટેડ એનું જેટલું હતું, એને 1000 ગ્રામ્સનું કીધું છે, તો 800-900 ગ્રામ જેવા જ ભરેલા છે. સચ ટીન્સ કેન નોટ બી સપ્લાઈડ ટુ અવર રેગ્યુલર કસ્ટમર્સ. આવા ટીન્સ અમે અમારા રેગ્યુલર કસ્ટમર્સને ન મોકલી શકીએ. એટલે આપણે સૌથી પહેલાં તો આપણું હે કયા લેટરની કયા ઓર્ડરની વાત કરીએ છીએ એ કીધું, પછી એને કીધું કે અમને શું પ્રોબ્લેમ છે, અને લાસ્ટ પેરેગ્રાફમાં હવે આપણે વી ધેરફોર રિક્વેસ્ટ યુ ટુ સેન્ડ અસ અ ફિનિશ કન્સાઇનમેન્ટ ઓફ મેંગો ફ્રૂટ જ્યુસ ટીન્સ કન્ટેનિંગ પ્રોપર ક્વોન્ટિટી. અમે તમને રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે એવા ફ્રેશ કન્સાઇનમેન્ટ્સ મોકલો ફ્રૂટ મેંગો જ્યુસ ટીન્સના, કે જે પ્રોપર ક્વોન્ટિટીમાં ભરેલા હોય. ઇન ધ Meantime, we are sending the tins filling short of their printed weight back to you at your cost. અને અમે જે આ ઓછા ભરેલા ટીન્સ છે જે એના પ્રિન્ટેડ વેઇટ કરતાં એ તમને પાછા મોકલીએ છીએ તમારા કોસ્ટ ઉપર. યોર્સ ફેથફુલી ફોર સ્વીટ ફ્રૂટ સપ્લાયર્સ. આપણું ઉપર જે નામ લખ્યું હોય એ જ અહીંયા પાછું લખવાનું, SD. ઓકે, તો આ લેટર એમ કે બહુ શોર્ટ લેટર્સ હોય છે, આના 10-10 માર્ક્સના આવા લેટર્સ બિઝનેસ કમ્યુનિકેશનમાં પૂછાય છે, તો આની પ્રેક્ટિસ કરજો. હજી બીજા લેટર્સને આખું બિઝનેસ કમ્યુનિકેશનનું બધા ક્વેશ્ચન છે, ધીમે ધીમે અપલોડ થઈ જશે, એના વિડીયોઝ આવી જશે. કંઈ પણ ડાઉટ્સ હોય તો કમેન્ટ કરજો, અને થેન્ક્સ ફોર વોચિંગ.